नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 10 विषय गुजराती द्वितीय भाषा नो एकम नंबर 8 सूरज तो बधेज सरखो नो अभ्यास करवाना छे, जेना लेखक विनोद भट्ट छे। तेमनो जन्म 14/1/1938 मां थयो हतो। लेखक नो टूंकमां परिचय जोईए तो विनोद जसवंतलाल भट्ट अमदावादना वतनी छे। मधुर व्यंग एमना लखाणोनुं पीठबळ छे। એમને હાસ્ય સાહિત્યના મોટાભાગના પ્રકારોમાં પ્રદાન કરેલું છે। ઇદમ તૃત્યમ, વિનોદની નજરે, આંખ આડા કાન, હાસ્યોપચાર, ભૂલચૂક લેવી દેવી, વિનોદ ભટ્ટના પ્રેમપત્રો વગેરે હાસ્યરસથી સભર પુસ્તકો તેમને આપ્યા છે। તેમને નર્મદ, મુનશી, જ્યોતિન્દ્ર દવે, ચાર્લી ચેમ્પલિન, બર્નાર્ડ શો, એન્ટની ચેખવ વગેરેના ચરિત્રો લખેલા છે। તેમને રંજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલો છે। હાસ્યલેખન માટે સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીના એવોર્ડ મળ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠનો ટૂંકમાં પરિચય જોઈશું। આ લેખ હળવી શૈલીમાં આપની વિચિત્રતાઓ અને ટેવો વિશે ધ્યાન દોરે છે। માનસ વિખ્યાત જગ્યાએ પ્રવાસમાં જઈને પણ ત્યાં વાતો તો ખાણીપીણીની જ કરે, જોવાલાયક સ્થળોની ખાસિયતોની નહીં, એ ટેવ વિશે લેખક કટાક્ષ કરે છે। જેમ સૂરજ બધે સરખો જ હોય, તેમ આવા માણસો માટે પણ બધા સ્થાન સરખા જ હોય છે। સર્વજ્ઞભાઈ નામ પણ જાણે માત્ર ખાણીપીણીનું, એ લેખકનો વ્યંગ માનવો ગમે તેવો છે। વ્યંગાત્મક રીતે રજૂ થયેલ મનુષ્ય સ્વભાવ હાસ્ય નિપજાવે છે, એને મમળાવવું ગમે છે। હવે આપણે પાઠને વાંચન દ્વારા સમજીશું। આ વખતે રજાઓમાં કઈ તરફ ઉપડવા વિચારો છો બાપુ? હજી કાંઈ નક્કી નથી કર્યું। છોકરા આગ્રા જવાનું કહે છે, તાજમહેલ જોવાની એમની બહુ ઈચ્છા છે। વાહ, સરસ, ટેસ્ટી! તાજમહેલ અને ટેસ્ટી? એમ નહીં, ત્યાં તાજમહેલની ઉત્તરે ખાડામાં એક દાલવાડાવાળો ઊભો રહે છે, સાલો શું બ્યુટીફુલ દાલવાડા બનાવે છે, શું પબ! અમે તો જ્યારે જ્યારે આગ્રા જઈએ ત્યારે ત્યારે હું તો તાજની બહાર બેસીને દાલવડા ખાઈ લઉં છું। બાકી તાજમહેલ અદ્ભુત છે નહીં? સાચું પૂછો ને તો બોસ, મેં અંદર જઈને તાજમહેલ જોયો જ નથી। ગજબ કહેવાય સર્વજ્ઞભાઈ, એમાં શું ગજબ યાર! એક માણસ 14મી ડિલિવરીમાં મરી ગયેલી પોતાની બૈરી પાછળ આ રીતે પૈસા બરબાદ કરે એ વાત જ આપણને પસંદ નથી। બીજો કોઈ સમજુ માણસ હોય તો બૈરી પાછળ આખું આગ્રા શહેર જમાડે, કે પછી તેની યાદમાં તાજમહેલ જેવી કોઈ મોટી હોટલ બાંધે, લાખો રૂપિયા ખર્ચીને તેને બાંધી તો એક કબર જ ને! એટલે અહીંયા ઘડી લેખક અને સર્વજ્ઞભાઈ વાત કરે છે, જેમાં સર્વજ્ઞભાઈ લેખકને પૂછે છે કે આ વખતે તમે ક્યાં ફરવા જવાના છો, ત્યારે એ તાજમહેલની વાત કરે છે। પણ સર્વજ્ઞભાઈ તો માત્ર તાજમહેલની બાજુમાં જે દાલવાડાવાળો છે, એ જેવી રીતે દાલવાડા બનાવે છે એની વાત કરે છે, કે એમને તો અત્યાર સુધી તાજમહેલ જોયો જ નથી। એટલે લેખક અને સર્વજ્ઞભાઈ જ્યારે વાત કરતા હોય છે ત્યારે સર્વજ્ઞભાઈ તાજમહેલ વિશે માને છે કે એક માણસ 14મી ડિલિવરીમાં મરી ગયેલી પોતાની બૈરી પાછળ આટલા બધા પૈસા બરબાદ કર્યા, એના કરતાં એને શહેરને જમાડી હોત અથવા તો કોઈ મોટી હોટલ બાંધી હોત તો સારું થતું। અત્યારે ભલે એને તાજમહેલ બનાવ્યો, પણ કહેવાય તો એ કબર જ છે ને! સર્વજ્ઞભાઈ, માથેરન જવા જેવું ખરું? દાદાગીરી બોસ, માથેરન એટલે માથેરન, આપના પુરોહિતવાળાની જ ત્યાં હોટલ છે। એ હોટલના દળભાત આંગળા કરડ્યા કરીએ, ફેન્ટાસ્ટિક! ત્યાં જોવા જેવી કોઈ ખાસ જગ્યા છે ને? ઘણા પોઈન્ટ્સ, સનસેટ પોઈન્ટ, એકો પોઈન્ટ, પેનોરામા પોઈન્ટ પર એક નળિયરવાળો બેસે છે, અમે તો ઘણી વાર નળિયરનું પાણી પીવા માટે જ પેનોરામા પોઈન્ટ પર જતા, બીજા ખસા ખાતર નહીં। તો નળિયેર પાણી ખાતરે તમારે માથેરન તો જવું જ! તો અહીંયા સર્વજ્ઞભાઈ માથેરનની જગ્યા વિશે નહીં, પણ પેલા પેનોરામા પોઈન્ટ પર નળિયેરવાળાના વખાણ કરે છે। દાર્જિલિંગ આ સિઝનમાં મોંઘું પડે? સહેજ પણ મોંઘું નહીં શેઠિયા, તમારે એમ કરવાનું, એક ટંક જમવાનું ને સાંજે નાસ્તાથી ચલાવી લેવાનું। ત્યાં દિલ્હી ચાટ સેન્ટરની બાજુમાં એક દહીંવાડાવાળો બેસે છે, પઠ્ઠો શું ફક્કડ દહીંવાડા બનાવે છે, બસ ખાધા જ કરીએ! એટલે અહીં આગળ દાર્જિલિંગમાં દહીંવાડાની વાત કરે છે,
અને એ કહે છે કે દાર્જિલિંગમાં બી એક ટાઈમ જમવાનું અને એક ટાઈમ નાસ્તાથી ચલાવી લેવાનું, તો તમને દાર્જિલિંગ પણ ફરવામાં મોંઘું પડે નહીં. દહીંવડાના વખાણ સાંભળ્યા પછી લેખક કહે છે કે ત્યાંના ખળખળ વહેતા ઝરણામાં પગ બોળીને બેસી રહેવાની મજા આવે છે, એ એક લહો છે. સર્વજ્ઞભાઈ કહે, અરે સાવ હંબક યાર, એકવાર પેલા ઉલ્લુના પઠ્ઠા જગદીશા સાથે ઝરણામાં પગ બોળીને બેસી રહ્યા, એમાં તો સાલી હોટલ બંધ થઈ ગઈ ને ફ્રૂટની દાળ ઢોકળી ગુમાવી પડી. ત્યારથી પ્રતિજ્ઞા કરી નાખી કે ખાધા વગર હોટલની બહાર પગ ન મૂકવો, અને હવે તો આતંકવાદીઓને કારણે સાલી કાશ્મીરમાંય ગરમી પડે છે, તો મહાબળેશ્વર કેમ રહે? અરે ડોન્ટ મિસ ઇટ બાબા, પણ મહાબળેશ્વર જવું હોય તો કોઈ ટ્રાવેલ્સ ટૂરમાં જવું, સાલી પછી કોઈ ઝંઝટ જ નહીં, બે ટાઈમ ખાવાનું, ત્રણ ટાઈમ ચા નાસ્તો પ્રહલાદ ટ્રાવેલ્સવાળા આપે છે, તમે કહો એ નાસ્તો આપે, બટાકા પૌવા, સેવ ખમણી, બ્રેડના ભજીયા, જે માગો એ નાસ્તો તૈયાર. વહેલી સવારે 4:15 વાગ્યે મહાબળેશ્વરમાં સૂર્યોદય ગાંડા કરી મૂકે એવો હોય એ વાત ખરી? જ્યારે લેખક મહાબળેશ્વરમાં સૂર્યોદય જોવાની વાત કરે છે ત્યારે સર્વજ્ઞભાઈ કહે છે, પણ એવા ગાનપણમાં ન પડવું મારા ભાઈ, સૂરજ તો નવરો છે, તે વહેલો ઉગી જાય, એને માટે થઈને આપણે શા માટે ઉજાગરો બેઠવો? સૂરજ તો બધે જ સરખો, માટે એવી કોઈ બબાલમાં પડવું નહીં. પણ વેકેશનમાં મહાબળેશ્વરમાં હડમારી બહુ પડશે, હડમારી એટલે હેરાનગતિ. એના કરતાં સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા જેવું કરવું હોય તો આબુ ઉપડી જાઓ. એટલે લેખક અહીંયા કહે છે કે મહાબળેશ્વર જવું એના કરતાં જો તમારે સસ્તામાં જ પતાવવું હોય તો એમ કે એકદમ ઇઝી છે કે આબુ જઈને ફરી આવો. કહેતા હોય તો રમેશ દાની પાસે ચિઠ્ઠી લખાવી દઉં, એક બ્લોક કઢી આપશે, રાંધવાના વાસણો પણ મળે, એકવાર રાંધવાનું ને બે વખત જમવાનું, બીજી કોઈ ઝંઝટ જ નહીં, ખાઈને સાંજ સુધી ગોર્યા કરવાનું, સાંજે નખી લેક પર ચક્કર લગાવવાના, નખી લેકની ત્રાસમાં એક રબડીવાળો બેસે છે, તેને ત્યાંથી 250-300 ગ્રામ રબડી લઈને ઝાપટી જવાની, પણ આબુમાં સાલી એક તકલીફ રહેવાની, તમને અડધું અમદાવાદ ત્યાં જોવા મળશે. એટલે જ્યારે લેખક મહાબળેશ્વરની વાત કરે છે ત્યારે સર્વજ્ઞભાઈ આબુની વાત કરે છે કે જો તમારે સસ્તામાં જ પતાવવું હોય તો તમે આબુ જઈ આવો, અને આબુમાં બી નકી લેક પાસે એક રબડીવાળો છે એના વખાણ કરે છે. અને કહે છે બી ખરા કે આબુમાં એક તકલીફ આપણને રહેવાની કે ત્યાં બધા જ અમદાવાદના લોકો તમને જોવા મળે. અમદાવાદમાં જે લોકોને ટાળવા આપને પોળની ગલીમાં છુપાઈ જવા માંથીએ, એ બધા જ ત્યાં સામે ભટકાવાના, ત્યાંના પાછા રસ્તાએ થોડા પહોળા એટલે ભાગીને ક્યાં ભગાય. એટલે એમ કે આપણે જો એવું વિચાર્યું હોય કે આ બધા લોકોથી શાંતિ મેળવી અને આપણે કશે ફરી આવીએ, પણ આબુમાં તમને એ જ લોકો પાછા દેખાય. એ વખતે સાલું એમ થાય કે આટલા પૈસા ખર્ચીને આબુ આવ્યા એ કરતાં અમદાવાદમાં જ રહ્યા હોત તો વધુ સારું થાત. એટલે આબુમાં જ્યારે જઈએ તો એમ કે આપણા આપણા લોકો આપણી સામે મળે, અને એના કરતાં ત્યારે એવું થાય કે એના કરતાં તો આપણે આપણી ઘેર રહ્યા હોત તો સારું. સર્વજ્ઞભાઈની અમદાવાદમાં જ રહેવાની વાત સાંભળી અને લેખક કહે છે કે આઈડિયા કંઈ ખોટો નથી, થાય છે કે આ વખતે ક્યાંય જવું નહીં, સાંજે 6 વાગે ધાબામાં પાણી છાંટીને ઠંડકમાં પથારી કરી લેટી જવું, અમદાવાદની સાંજ આમેય ઠંડકવાળી હોય છે. વાહ, એ તો ઉત્તમ, ધાબામાં બેસીને પટેલનો આઈસ્ક્રીમ ખાતા ખાતા ગપ્પા મારવાની જે મજા છે તે સાલી બીજે ક્યાંય નથી. એટલે જ તો કહું છું કે પૃથ્વીનો છેડો ઘર. એટલે બાપુ આપની તો સલાહ છે કે, સમજી ગયા ને? એટલે લેખક જ્યારે સર્વજ્ઞભાઈ સાથે વાત કરતા હોય છે અને અલગ અલગ જગ્યા વિશે જાણકારી મેળવતા હોય છે તો સર્વજ્ઞભાઈ માત્ર ને માત્ર ખાણીપીણીના જ વખાણ અને ખાણીપીણીની જ વાત કરે છે. અને છેલ્લા તો એમની વાતો બધી સાંભળી અને લેખકને એવું થાય છે કે આ વખતે ક્યાંય ફરવા જવું નથી, જ્યાં છે ત્યાં જ રહીને વેકેશન પૂરું કરવું અને એની મજા માણવી. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને આ પાઠ સમજાઈ ગયો હશે. આ પાઠ લેખકનો વગેરે વગેરે વગેરેમાંથી લેવામાં આવ્યો છે. ધન્યવાદ. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો આ મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.